પત્રિકાકારને લઈને ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન, આવો પત્ર મારા ધ્યાને નથી આવ્યો, પત્ર લખનાર સાચો હોય તો અરજી કરે, કદાચ એના કામ ન થયા હોય, આથી પત્ર લખ્યો હોઈ શકે છે, પત્ર મારા ધ્યાનમાં આવશે તો પાર્ટી તપાસ કરશે. યજ્ઞેશ દવેએ કહ્યું છે કે આવો પત્ર મારા ધ્યાનમાં નથી આવ્યો અને જો આ પ્રકારનો કોઈ પત્ર હશે તો એ બાબત પર ચોક્કસથી તપાસ થશે. મારા ધ્યાને એવો કોઈ પત્ર આવ્યો નથી, પણ આપ મીડિયાના માધ્યમથી જ્યારે આ કહી રહ્યા છો કે આવો કોઈ પત્ર વાયરલ થયો છે, તો મારે એટલું સ્પષ્ટ કહેવાનું હોય છે કે જ્યારે વ્યક્તિ કોઈ જાહેર જીવનમાં હોય અને કાર્ય કરતો હોય ત્યારે દરેક વ્યક્તિને સંતોષ ના આપી શકતો હોય, ત્યારે ઘણી વખત એવું પણ થતું હોય છે કે સામેવાળી વ્યક્તિનું કોઈનું કામ થયું હોય અને એનું કામ ગેરકાયદેસર હોય અને ન થયું હોય, એવા વ્યક્તિઓ પણ અસંતોષ વ્યક્તિઓ હોય છે અને એવા વ્યક્તિઓ પણ નાનામાં પત્રો આવા લખતા હોય છે. કારણ કે જે વ્યક્તિ પોતાને ખબર છે કે પોતે ખોટો છે, એટલા માટે જ આવા નાનામાં પત્રો બહાર પાડતો હોય, જ્યારે સાચો વ્યક્તિઓ તો સીધી અરજી કરે પોતાના નામ સરનામા સાથે. એટલે આવી અરજી ન કરી શકનારા લોકો જે ખરા, એવા જ લોકો આવા નાનામાં પત્રો લખતા હોય છે. અને આ કંઈ અત્યારનું નથી, આદિ અનાદિ કાળથી આવું ચાલ્યું આવતું હોય છે અને આવી રીતે નાનામાં પત્રો કરી અને લોકોને બદનામ કરવાના આવા કૃત્યો થતા હોય છે. છતાં પણ આપે જે પત્રની વાત કરી છે એ અમારા ધ્યાને આવશે તો ચોક્કસ સંગઠન એની તપાસ કરશે. તો વાયરલ પત્રિકા મુદ્દે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું છે કે આવો કોઈ પણ પ્રકારનો પત્ર જે અમારા ધ્યાનમાં નથી આવ્યો, આવશે એટલે તરતથી તપાસ કરીશું. બીજી તેમણે વાત એ પણ કરી છે કે જાહેર જીવનમાં હોય અને તમામના કામ ન થઈ શકતા હોય એટલે રોષે ભરાઈને પણ કોઈએ પોતાનું ગેરકાયદેસર કામ ન થયું હોય એના કારણે આ પત્ર લખ્યો હોઈ શકે છે. હવે તેમણે કોના ઉપર આ આંગળી ચીંધી છે, કોના ઉપર સવાલ ઉઠાવ્યો છે તે પણ એક સવાલ. જે નામ લખવામાં આવ્યા છે તેમાં અમૂલ ભટ્ટ, ધર્મેન્દ્ર શાહ, શીતલ ડાગા આ તમામના નામ આ પત્રમાં લખવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી અમારી સાથે પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાયા છે. મનીષભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું. સૌથી પહેલો સવાલ એ થાય, જે આખો પત્ર સામે આવ્યો કે જેમાં ભાજપમાં પહેલાં પણ આ પત્રિકા કાંડ થઈ ચૂક્યું છે, નામ જે સામે આવ્યા, જે આરોપો લગાવવામાં આવ્યા છે એને લઈને આપની પહેલી પ્રતિક્રિયા શું? ભાજપની અંદર 400 અંદરની ટાંટિયા ખેંચ, પાર્ટી વિથ ડિફરન્સ અને ભ્રષ્ટાચારમાં સરકાર નથી, સરકારમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ડૂબેલી આ સરકાર છે. એટલે ભયમુક્ત ભ્રષ્ટાચારના કારણે એમના એક પછી એક કોપરા ખરીદી રહ્યા છે, સામે આવી રહ્યું છે. સિદ્ધાંતની વાતો કરનારા લોકો કઈ હદે ભ્રષ્ટાચાર કરીને શહેરી નાગરિકોને અને રાજ્યને ગુજરાતની જનતા કેવી રીતે લૂંટી રહ્યા છે એ આ પત્રિકા કાંડ ઉપરથી સામે આવ્યું છે. આ ભાજપાનો આંતરિક મામલો છે, પણ સાથે સાથે ગુજરાતની જનતાના સરકારી તિજોરીના નાણાં છે. અમદાવાદ શહેરમાં ધારો કે એના પ્રભારી હતા, તેનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. એક પછી એક કચ્ચા ચીઠ્ઠા બધા માધ્યમોમાં બધા પ્રકાશિત થયા, કઈ રીતે લૂંટનું મોડેલ ચાલે, કમિશનનું મોડેલ ચાલે છે, 40% કમિશનો કેવી રીતે લેવાય, કઈ રીતે તમારે કમલમમાં પૈસા જમા કરાવો, પછી તમારું ટેન્ડર પાસ થાય, પછી એ પુલ તૂટે, પેપર ફૂટે, ગમે એ થાય, રસ્તા તૂટે, પણ લૂંટનું મોડેલ છે આ. અને લૂંટના મોડેલમાં બધા સંડોવાયેલા છે, ગામથી લઈને ગાંધીનગર, શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. ભાજપે શિષ્ટાચાર બનાવી દીધો અને એની આ હકીકતના એક પછી એક પન્ના આપણી સામે આવે છે. આ શહેરી નાગરિકોનું લૂંટનું મોડેલ હતું, એમટીએસની અંદર બેફામ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો કેવી રીતે આપી દેવામાં, બસો આપવા દેવાવી, કઈ રીતે ચંદાદો ધંધાલોનું આખું મોડેલ કોર્પોરેશનમાં ચાલ્યું, કઈ રીતે આખી વ્યવસ્થા ગોઠવાય છે અને આ બધાના કેન્દ્રો ક્યાં છે. તમારે આખું સમજવા જેવું કેન્દ્ર એ છે કે આ મણિનગર વિસ્તારમાં, જ્યાંથી એક વખત દેશના હાલના પ્રધાનમંત્રી અને તે સમયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી આવતા હતા, આરએસએસનું ભવનિયા છે. આ બધી વ્યવસ્થાઓ કઈ રીતે થાય છે, કેમ કઈ કોઈ કહેતું નથી? કારણ કે આમાં બધાની ભાગીદારી સાજીદારી છે અને ભાગીદારી સાજીદારીને કારણે શહેરનો નાગરિક અને ગુજરાતનો નાગરિક લૂંટાઈ રહ્યો છે. મારી આપના માધ્યમથી માંગ છે કે થોડી પણ શરમ હોય તો કેમ આટલા બધા કૌભાંડોના એક પછી એક ચીઠ્ઠા આવી રહ્યા છે, તો કેમ કોઈ સરકારમાંથી જવાબ નથી દેતું, કેમ બધા મૌન છે? શું બધાની ભાગીદારી છે? શું બધાની સાજીદારી છે? કેમ શહેરી નાગરિકોની આટલી લૂંટ ચાલે છે? શહેરી નાગરિકો લૂંટવામાં આવે છે, ભાજપના નેતાઓના નામના ઉલ્લેખ, આરોપો પણ લગાવવામાં આવ્યા, શું આપની પહેલી પ્રતિક્રિયા? જો હકીકતમાં પ્રતિક્રિયામાં તો મને અત્યારે કરશનદાસ માણેકની એક કવિતા યાદ આવે છે કે જેમાં એમણે લખ્યું હતું કે છે ગરીબોના કુબામાં તેલ ટીપું ધોયેલું અને એ શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે, નથી મળતું કામધેનુને સૂકું તણખલું, અને અહીં જે ગાયો આખલાઓ જે છે એ લીલાછમ ખેતર ચણી જાય છે.
એટલે કહેવાનો મતલબ એ છે કે આ બધા આંકલાઓ છે અને આ લીલાછમ ખેતર ચડી જાય છે. આ પત્રિકા યુદ્ધ છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નવું નથી. ભૂતકાળની અંદર પણ સીઆર પાટીલ એમના પ્રમુખ સાહેબ વિરુદ્ધ પણ પત્રિકાઓ ફરવામાં આવી હતી અને એ વખતે એમના ઘણા બધા મોટા મોટા માથાઓને એની અંદર સંડોવણીના ભાગ સ્વરૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કમલમમાં આવતા જતા રોકી દેવામાં આવ્યા હતા. પ્રદીપસિંહ વાઘેલાને પણ કોઈ આવા જ કારણોસર ત્યાં એમના મહામંત્રી જેવા કક્ષાના વ્યક્તિને આવતા બંધ કરી દેવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અત્યારે આની અંદર નામ છે એ ભાજપના પ્રભારી હતા અને સહકોષાધ્યક્ષ હતા ધર્મેન્દ્રભાઈ શાહ, એ હંમેશા વિવાદમાં હતા. એમને બંને હોદ્દાઓમાંથી હટાઈ દેવામાં આવ્યા છે, પરંતુ એમણે જે વ્યવહારો કર્યા છે, કહેવાય છે કે કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જે છે એ જલદારા વોટર પાર્કને પધરાવી દીધી, આવા તો અસંખ્ય એમની જોડે એ નતા કોર્પોરેટર કે નતા કોઈ પણ જાતના ભારતીય કોઈ પણ જાતના મેયર નહોતા, છતાં પણ મેયરની એન્ટી કેબિનની અંદર મિટિંગો કરતા હતા, કોર્પોરેશનની અંદર બેઠકોની અંદર બજેટની અંદર રિવ્યુ બેઠક હોય તો એમાં હાજર રહીને મ્યુનિસિપલ કમિશનરથી લઈને અધિકારીઓને પણ સૂચનાઓ આપતા હતા. હવે તમે વિચાર કરો કે કમિશનર અને અધિકારીઓને કઈ રીતે સૂચના આપે, અને આ તો 1995માં એ કાંકરિયા વોર્ડના કોર્પોરેટર બનેલા હતા. હમણાં અમારા પ્રવક્તાએ કીધું કે શા માટે આ બધા જ જે કૌભાંડો છે અથવા તો જે પત્રિકા કાંડ અત્યારે દેખાઈ રહ્યું છે એના અમૂલભાઈ ભટ્ટ હોય કે ધર્મેન્દ્રભાઈ શાહ હોય, તો શા માટે એપી સેન્ટર તરીકે એમને મણિનગર અને કાંકરિયા જ આવે છે એ પણ એક વસ્તુ જોવાની જરૂર છે. અમારા તો વિરોધ પક્ષના નેતાએ ભૂતકાળમાં કહ્યું હતું કે ભાઈ એક શાહ નામના વ્યક્તિ છે કે જેમને સુધી આ હપ્તા પહોંચે છે. હવે તો નામ ભારતીય જનતા પાર્ટીએ જ જાહેર કરી દીધું છે ને, એમને ધર્મેન્દ્રભાઈ શાહને બધી જ રીતે એમને રદબાદલ કરવામાં આવ્યા છે, એમને જોડેથી બધા પ્રકારના એમના જે લાભો મળતા હતા એ બંધ કરવાની કોશિશ કરવામાં આવી છે. પરંતુ એટલેથી અટકવું ના જોઈએ. હકીકતમાં ભારતીય જનતા પાર્ટીએ પારદર્શિકતા બતાવીને અત્યારે જે જે પણ આરોપો થયા છે, જલધારા વોટર પાર્કનો આરોપ હોય કે કાંકરિયા તળાવનો ખોદાઈ નાખીને એ જે પડતે જે દરખાસ્ત મજબૂત કરી હતી એનો હોય, એ ઔડાના ચેરમેન હતા ત્યારે એમણે અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા હતા, વિદેશ પ્રવાસે પણ આરોપો ખૂબ લાગ્યા છે. ખૂબ ખૂબ આભાર આપણો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે આખા આરોપો લાગ્યા, પત્રને લઈને નામ સામે આવ્યા છે, અમૂલ ભટ્ટે સીધી રીતે કહ્યું છે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા કે નામ વગરના પત્રની કોઈ વેલ્યુ નથી.